धारीग्राम पंचायत द्वारा ग्राम सभा नु आयोजन करी लोक प्रश्नो ने वाचा આપવામાં આવેલી હતી। આજે તારીખ 22/3/21 સોમવારે ધારીગામ પંચાયતના સરકારશ્રીનો ગ્રામસભા જળશક્તિ અંતર્ગતના મુદ્દે રાખવામાં આવેલ, જેમાં સરપંચ, સેક્રેટરી, સદસ્યો, અન્ય સ્ટાફ, કર્મચારીઓ, ગામના ભાઈઓ બહેનો હાજર રહેલા હતા અને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલી હતી। પાણી છે ઈ આગામી ઉનાળામાં આપડા ગામની અંદર મુશ્કેલી ન પડે એટલા માટે સરકારે એમ કીધું છે કે અગાઉથી જ તમે પાણીને લગતી જે કઈ મુશ્કેલી હોય એ નિવારવા માટે તમે લોકો આયોજન કરો અને આયોજનબદ્ધ સાથે તમે એનું રજૂઆત કરો જેથી કરીને આગામી સમયમાં આપણને પાણીને લગતું કોઈ પ્રોબ્લેમ ન થાય। ફક્ત પાણીને લગતો પ્રશ્ન છે એટલે એના માટે સરકારે ઉપરથી તાત્કાલિક આપણને વોટ્સએપ દ્વારા મેસેજ કરેલ છે અને એ અનુસંધાને જ આપણે હું ધારી ગ્રામ પંચાયતમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। સીમાબેન નારાયણભાઈ વેગડા આજ રોજ અગાઉ તારીખ 20/3/2021 સરકારશ્રીના પરિપત્ર મુજબ જળશક્તિ અભિયાન અંતર્ગત ગ્રામસભાનું એજન્ડા મુજબ આયોજન કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને ગ્રામસભા નિહાળી। આ ગ્રામસભામાં જળશક્તિ અભિયાન અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લાઈવ વિડીયો નિહાળવાનો હતો, જે ગામજનો સમક્ષ આપણે વિડીયો નિહાળેલો છે। તેમજ જને લગતા આજરોજ 22 માર્ચથી 30 નવેમ્બર સુધી અગાઉ પાણીની મુશ્કેલી ન પડે અને પાણીને વ્યવસ્થિત ગામ લોકોને પાણી મળી રહે એના માટે આપણે અગાઉ શું આયોજન કરવું અને કેવી રીતે આપણે ચેકડેમોમાં તથા અન્ય પાણીને લગતી મુશ્કેલી હોય તો એને નિવારવી એનું અગાઉથી આયોજન કરી અને આજની આ ગ્રામસભા આયોજન કરવામાં આવી હતી અને આ અંગે ચર્ચા કરતાં ગામ લોકો દ્વારા જે જે પાણીના પ્રશ્નો હતા એને અધ્યક્ષ સમક્ષ સરપંચશ્રી દ્વારા પ્રશ્નોનું નિવારણ કર્યું અને જે જે વિસ્તારોમાં પાણીને લગતા પ્રશ્નો છે એનું આજની આ ગ્રામસભામાં નિયમ અનુસાર આયોજન કરી અને સભામાં રજૂ કરેલા પ્રશ્નોને આગામી તાલુકા વિકાસ અધિકારીને આ અંગે આયોજન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ ખૂબ જ સારી રીતે બહોળી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા તેઓનો આભાર માની અને આજની આ બેઠક પૂર્ણ જાહેર કરી।